ચાલશે, ફાવશે અને ભાવશે. આ ત્રણ સૂત્ર આવી જાય તમે અર્ધ ધ્યાનથી બચી જાઓ. આના વગર ચાલશે, ચાલશે. આના વિના ફાવશે, ફાવશે. રોટલાની સાથે છાશ નહીં હોય તો ભાવશે. હાલારીઓ ભાવશે. મરચા આપી દેજો, બસ છાશ નહીં તો પતી ગયો. અર્થ ધ્યાન ઇસકે બિના નહીં ચલેગા, આના વગર નહીં ફાવે. આવું જ મકાન જોઈએ, આવી ડિઝાઇન જોઈએ, આવું જ ઘર જોઈએ, આવી જ મારી ચેર જોઈએ, આવો જ મારો બેડરૂમ જોઈએ. હા 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 હા. એક મંજૂર ફાટાની કોઈક નવી સાઈટ ઉપર નવી બિલ્ડિંગ બનતી હોય અને ઘર જોવા આવે તો જાણે ઓહો હો હો, આ ઘરમાં ઘૂસ્યા પછી ક્યારે બહાર નીકળવાનું. ઘર જાણે એવું બનાવે કે હવે આ ઘરમાં આપણે લાઈફ ટાઈમ નહીં, યુગોના યુગો સુધી રહેવાનું છે. ભલા માણસ, આ ઘર કેટલા વર્ષ કે તું કેટલા વર્ષ છે, કોઈની એક્સપાયરી ડેટ એની લખેલી છે આપણને ખબર છે ખરી? ભલું હશે તો ઘર બદલાઈ જશે, ભલું હશે તો તારો ભાવ બદલાઈ જશે. બેમાંથી એક ક્યારે ઉપડી જશે કાંઈ ખબર નથી. શું આટલી બધી માથાકૂટ કરો છો? આ બધું અર્થ ધ્યાન છે. કલર આવો જ જોઈએ, આકાર આવો જ જોઈએ, આ બધું અર્થ ધ્યાન. ઇષ્ટના વિયોગ, અનિષ્ટનો સંયોગ ન થાવ. નંબર ત્રણ, રોગની ચિંતા. મને કોરોના તો નહીં થઈ જાય ને? અમારા ભિવંડી વાળા આ પ્રકારના અર્થ ધ્યાનથી મુક્ત છે. મને હિતેશભાઈ કે કાલે આપણે 1000 માસ્ક મૂકી દે. મેં કીધું હું કામે તમે ડરાવો છો? આ બધા કોઈને પડી નથી, કોઈને યાદ નથી આવતું. બોલો, તમારા ઘરના કયા ખૂણામાં માસ્ક છે? યોગેશભાઈ, હોધવું પડશે. સંવત્સરીનું કટાશું હોધવું પડે ને એવી રીતના હવે માસ્ક હોધવું પડે. વર્ષના વચલા દાડે પ્રતિક્રમણ કરતો હોય એને પૂછજો કટાશનું ક્યાં છે, જીવરાજભાઈ ક્યાં છે, એ હવે પજુષણમાં હોધી લેશું. માસ્ક બાસ ભૂલી જાઓ, કોરોના બોરોના ભૂલી જાઓ. રોગ આવે ત્યારે જે કરવું પડે કરવાનું, પણ 24 કલાક એને લઈને નહીં ફરો. મીડિયા તમને મારી નાખશે. મેં વચ્ચે તમને કીધું હતું કોરોનાથી જેટલા નથી મર્યા કરતા વધારે તો મીડિયાએ મારી નાખ્યા છે. રોગની ચિંતા મત કરો. શરીર ભલે પથારીમાં પડ્યું રહે, તમારા મનને પથારીમાં નહીં રાખો. અમારા દાદા ગુરુદેવ, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ, એમના ગુરુ પદ્મ વિજય, જે ભુવન ભાનુ સુરી મહારાજના સગ્ગા ભાઈ, બેઉ જણાએ સાથે દીક્ષા લીધી. ચાણસમાં વાળાઓએ તો ખરેખર એમના નામની પાછળ નાચવું જોઈએ, કારણ કે આ બંને ભાઈઓ અમદાવાદથી ભાગીને બસમાં બેસી ક્યાં પહોંચ્યા? ચાણસમાં. અને ચાણસમાં બે મહાપુરુષોએ દીક્ષા લીધી, કેમ કે પ્રેમ સુરી દાદા ત્યારે ચાણસમાં હતા. 1991 વિક્રમ સંવત પોષ સુદ 12ના મંગળ દિવસે એમણે દીક્ષા લીધી. દીક્ષાના 15 વર્ષ પછી આ પદ્મ વિજય મહારાજને ગળામાં કેન્સરની ગાંઠ થઈ છે. જે જમાનામાં સર્જરી નથી, જે જમાનામાં કિમોથેરાપી નથી, રેડિયેશન નતા, આજના જેટલી સુવિધાઓ નથી, ખાલી એક્સરે ક્ષના કિરણો, એ પણ આખા મુંબઈમાં એક જ હોસ્પિટલ જેનું નામ કેઈએમ હોસ્પિટલ છે ને, એ કેઈએમ હોસ્પિટલમાં દાદર જ્ઞાન મંદિરથી ચાલતા જતા એમને માથાનો દુખાવો થાય. પૂછીએ કેવો થાય છે? આ ભીત સાથે માથું પછાડવાનું મન થાય એવો થાય છે. આની વચ્ચે આ મહાપુરુષે પોતાના શિષ્યોને વાચના આપી છે. એની વચ્ચે તમારા પર ઉપકાર કરી શકે એવા પુસ્તકો લખ્યા છે. અને એની વચ્ચે એમણે એવી અદ્ભુત સમાધિ રાખી, જિંદગીના છેલ્લા 3 વર્ષ જ્યારે હતા એમાં એક વખત એમણે 13 ઉપવાસ કર્યા કેન્સર વચ્ચે.
કોરોના આવ્યો નથી અને આપણે કહીએ શત્રુંજય તપ કરો, સિદ્ધિ તપ કરો, ના ના, ઓલી ત્રીજી વેવ આવવાની છે ને આપણે કાંઈ. ઓલે ત્રીજી હમણાં આવી ગઈ, ત્રીજી લહેર, અને અમેરિકા વાળા કે છે ચોથી આવવાની છે. આનો તો કોઈ એન્ડ જ નથી, આપણા એન્ડ આવશે એના એન્ડ નથી આવવાના. જાણે 108 લહેરો આવવાની હોય. આ મહાપુરુષને તો કેન્સર હતો. ભાદરવા સુદ ચોથ સંવત્સરીનો દિવસ, નાના બચ્ચા ઉપવાસ કરે. એમણે એમના ગુરુદેવ દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજને કીધું, મને બી ઉપવાસ. અરે પદમ વિજય, તું જે સહન કરે છે કેન્સર કરતા, સોરી, ઉપવાસ કરતા વધારે નિર્જરાશ. તું જે કેન્સર સહન કરે છે ને એની આગળ ઉપવાસ કાંઈ નથી. નહીં, તમે મને નાના બાળકની જેમ પટાવો નહીં, મને ઉપવાસ. પદ્મ વિજયજીને ઉપવાસ આપ્યો. પાંચમનો દિવસ આખું ગામ શું કરતું હોય? ભાદરવા સુદ પાંચમના શું હોય? હાચું બોલો જીવરાજભાઈ, હું તમને એમ કહું, તમે પાંચમનો ઉપવાસ કરો તો હું તમારા ઘરે પગલા કરવા આવું. હે, પાંચમના પાયણા ના દિવસ આવવું હોય તો આવો, ના આવો તો કાંઈ નહીં, હું તો પાયણું કરવા. એમ જ કરો કે બીજું કઈ? અને આ મહાપુરુષે ગુરુદેવે પૂછ્યું, કેવો રહ્યો ઉપવાસ? આપની કૃપાથી બહુ સારો. તો બોલ, આજે નૌકારશે? ના, આજે બીજો ઉપવાસ. અરે પદ્મ વિજય, આ ના ચાલે. નહીં ગુરુદેવ, બહુ સારું રહ્યું છે. બીજો, ત્રીજો, રાજસ્થાનની ભયાનક ભાદરવાની ગરમીમાં શિવગંજની અંદર આ મહાપુરુષે ભાદરવા સુદ ચોથથી શરૂ કરી કેન્સરની બીમારીમાં 13 ઉપવાસ કર્યા છે. બીજી વાર 21 કર્યા, અને ત્રીજી વાર માસ ખમણ કરી. કેન્સરમાં માસ ખમણ, આને કહેવાય આર્ત ધ્યાન ઉપર વિજય. છે તમારો જરા જરા વાતની અંદર તમારા મનમાં આર્ત ધ્યાન ચાલુ થઈ જાય. આમ કેમ થયું, તે કેમ કર્યું, બધું પાછું પર મૂકી દો. મારા ભીતરમાં કે આર્ત ધ્યાન ન આવેની કાળજી રાખો.